मैम कौन है दूसरा बड़ी चैप्टर थोड़ी। है। यस चैप्टर नंबर 2 हिंद माता ने संबोधन। કોણે રીડ કર્યું છે? મેં કીધું તો રીડ કરી ના આવે। ઓકે કોઈ પ્રોબ્લેમ નથી, ચલો હિન્દ માતાને સંબોધન। સંબોધન એટલે શું? સંબોધન એટલે શું શું થાય સંબોધન નો મીનિંગ? સંબોધન નો મીનિંગ શું થાય? ચલો બેટા સંબોધન નો મીનિંગ શું થાય? ફોકર નો રેન મિસ્બા સિલેપિયા શિફા નારાયણી। યસ મેમ। સંબોધન નો મીનિંગ શું થાય? સંબોધન એટલે શું? સોયા યસ બેટા એનું ચલો બેટા શું થાય સંબોધન નો મીનિંગ? વંદન નહીં હિમાની સકીના ના હા તાપ સંબોધન એટલે શું થાય? સોરથિયા સોયા શું થાય સંબોધન એટલે? હેલો વોટ મેમ ફેવરિંગ શું? ફેવરિંગ ફેવરિંગ નો એડ્રેસ નો સંબોધન એટલે આપણે કોઈકને સંબોધીને કહીએ, કોઈકને આપણે કહીએ ને કે ભાઈ આપણે કોઈનું કામ છે તો આપણે એને સંબોધીએ કે ભાઈ તમારું કામ છે, તમે લેટર લખો છો તેમાં સંબોધન આવે છે। પ્રિય મિત્ર પ્રિય સખી આપણે જે વ્યક્તિને વ્યક્તિનું નામ દઈને આપણે કહેવાનું હોય એને સંબોધીને કહેવાનું હોય એને સંબોધન કહેવાય। અહીંયા હિન્દ માતાને સંબોધન એટલે હિન્દ માતાને કહેવાનું છે આપણે। આખી પોયમ હિન્દ માતા ઉપર છે, એ કહે છે કે હિન્દ માતાને સંબોધન, હિન્દ માતાને સંબોધીને આપણે કહેવાનું છે આપણે જે કોઈ આ પોયમમાં શું કહે છે કે બાળકો છે એ હિન્દ માતાને જે છે એ પ્રાર્થના કરે છે, બરાબર? એટલે પોયમ 2 હિન્દ માતાને સંબોધન આનો સાહિત્ય પ્રકાર શું છે? શું છે સાહિત્ય પ્રકાર? યસ યસ નારાયણી પ્રાર્થના ગીત। વેરી ગુડ, પ્રાર્થના ગીત, બરાબર। હિન્દ માતાને સંબોધન છે એ પ્રાર્થના ગીત છે, એના કવિ છે મણિશંકર રત્નજી ભટ્ટ, એનું ઉપનામ છે કવિ કાંત, બરાબર? એમનું ઉપનામ છે કવિ કાંત, બરાબર? કવિ કાંત નો જન્મ 20 નવેમ્બર 1847 ના
1867 એટલે કે 20 નવેમ્બર 1867, એમનું મૃત્યુ 16 જૂન 1923, બરાબર કે 16 જૂનના રોજ 1923ના રોજ થયું હતું. કવિ કાંતનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી પાસેના ચાવંડ ગામમાં થયો હતો. શું કે છે? કવિ કાંતનો જન્મ અમરેલી જિલ્લાના ચાવંડ ગામમાં થયો હતો. કવિ નાટ્યકાર અને ધર્મ ચિંતક હતા. એટલે કવિ જે કાંત છે એ નાટક પ્રત્યે પણ રુચિ ધરાવતા હતા અને ધર્મ પ્રત્યે પણ એનું મન ખૂબ જ પ્રફુલ્લિત રહેતું હતું. એમનો કાવ્ય સંગ્રહ પૂર્વાલાપ ગુજરાતી કાવ્ય સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે. એમનો કાવ્ય સંગ્રહ કયો છે? પૂર્વાલાપ ગુજરાતી સાહિત્યમાં મહત્વનું સ્થાન ધરાવે છે. હવે જે સેકન્ડ પેરેગ્રાફ છે એ શું છે? તો કે પોયમ આપેલી છે એનો સારાંશ છે. કયો કે છે એ? કે રાષ્ટ્રપ્રેમના કાવ્યમાં કાંતના આ કાવ્યનો ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપ્રેમ એટલે રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ, દેશ પ્રત્યેનો પ્રેમ, એમાં કાવ્યમાં કાંતના આ કાવ્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે તમને ખબર હશે દેશભક્તિને લગતા, દેશને લગતા આ બધા જે કાવ્યો હોય, બધા જે એવી બુક્સ હોય બધી, તો એમાં કવિ કાંતનું આ કાવ્ય છે એ ઉમેરવામાં આવ્યું છે. સમગ્ર કાવ્ય હિન્દ માતાને સંબોધન સ્વરૂપે લખાયું છે. બધું આખું કાવ્ય જે છે એ હિન્દ માતાને સંબોધન કરીને લખાયું છે, કે હિન્દ માતા જે છે એને યાદ કરીને લખાયું છે. જુદો જુદો ધર્મ પાળતા ભારતના સંતાનો પરસ્પર પ્રેમ અને સહકારથી રહેવા માટે પ્રાર્થના કરે છે. બધા લોકો જુદો જુદો ધર્મ પાળે છે, જુદા જુદા એક જુદા જુદા રહે છે, છતાં પણ બધામાં પ્રેમ ભાવના રહેલી છે. બરાબર, તો તમને થોડું સમજાયું હશે. શું સમજાયું? થોડું શું કહેવા માંગે છે પોયમમાં? ચલો, શું કહેવા માંગે છે પોયમમાં? બોલો તો બેટા, સમજાયું તમને શું કહેવા માંગે છે પેરેગ્રાફ ઉપરથી? યસ મેમ. શું કહેવા માંગે છે? કે એકબીજા સાથે ભાઈચારાથી રહેવું જોઈએ. પોયમ સ્ટાર્ટ કરીએ. ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા. શું કે છે? ઓ હિન્દ દેવ ભૂમિ સંતાન સૌ તમારા, કરીએ મળીને વંદન સ્વીકારજો અમારા. એટલે કે એ હિન્દની દેવભૂમિ, એટલે ભગવાન સ્વરૂપ ભૂમિ ગણી છે. હિન્દ માતાને ભગવાન સ્વરૂપ ગણ્યા છે. કે હિન્દની દેવભૂમિ, અમે બધા જ તમારા સંતાન છીએ, અમે તમને મળીને વંદન કરીએ છીએ, અમારા વંદનનો સ્વીકાર કરો તમે. હું એક્સપ્લેન કરવા કહીશ એટલે યાદ રાખજો. બરાબર, કે ઓ હિન્દની દેવભૂમિ, અમે બધા જ તમારા સંતાન છીએ, અમે તમને મળીને વંદન કરીએ છીએ, અમારા વંદનનો સ્વીકાર કરજો. હિન્દુ અને મુસલમાન વિશ્વાસી પારસી જીન, જીન એટલે કે જૈન, બધી જાતિના લોકો છે. હિન્દુ મુસલમાન વિશ્વાસી પારસી જૈન દેવી સમાન, પછી શું કે છે હિન્દ માતાને કહે છે કે સમાન રીતે સંતાન સૌ તમારા, એટલે બધા સમાન જ છે તમારા માટે.
તમારી પાસે કોઈ ઉચ્ચ નીચ જાતિનો કોઈ જાતપાતનો કોઈ તમારી પાસે કોઈ ભેદભાવ નથી. તમે બધાને તમારા સંતાન માનો છો, એ પછી હિન્દુ હોય, મુસ્લિમ હોય, વિશ્વાસી હોય, પારસી હોય કે જૈન હોય, બધી જાતિના લોકો તમારા સંતાન છે. પોષો તમે સૌને, શુભ ખાન પાન બક્ષી. પોષો એટલે કે રાખો, તમે બધાને શુભ ખાન પાન એટલે સારું ખાવાનું, સારું જમવાનું આપીને બક્ષો એટલે કે ભેટ આપો. તમે બધાને છે એની જરૂરિયાત પૂરી કરો, સારું ખાન પાન, સારું ખાવા પીવાનું આપીને બધાને જરૂરિયાત પૂર્ણ કરો. સેવા કરે બને તે સંતાન સૌ તમારા, બધા સંતાન તમારી સેવા કરે અને બધા સંતાનો તમારી સેવા કરે છે. આ સંતાન તમારા જ છે. રોગી અને નિરોગી એટલે કોઈ લોકો રોગી હોય છે, કોઈ લોકો નિરોગી હોય છે. નિર્ધન એટલે કોઈ લોકો પૈસા વગરના હોય, નિર્ધન અને તવંગર. કોઈક લોકો પૈસા વાળા હોય છે, કોઈ લોકો નિર્ધન હોય છે એટલે કે ધન વગરના હોય છે. કોઈ લોકો જ્ઞાની નથી, કોઈ લોકો જ્ઞાની છે. એ જ્ઞાની અને નિરક્ષર, નિરક્ષર એટલે કે અભણ. કોઈ લોકો જ્ઞાની નથી, કોઈ લોકો જ્ઞાની છે. તો આ બધા સંતાન તમારા છે. કોઈ ભગવાને એવું કીધું કે ભાઈ તું ભણેલો નથી એટલે તું કઈ મારો, હું કઈ તને ધ્યાન ન રાખો, તું મારો સંતાન ન કહેવાય. એવું ભગવાને કોઈ દિવસ કીધું? ભાઈ તું પૈસા વાળો નથી એટલે તું ભાઈ મારો સંતાન નથી, એવું કોઈ દી કોઈ કીધું નહીં. બધા જ માટે ભગવાન એક સમાન છે, બરાબર. વાલ્મીકિ, વ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસી, અકબર, શિવાજી માતા, સંતાન સૌ તમારા. વાલ્મીકિ છે, વ્યાસ છે, નાનક છે, મીરા છે, આ બધા જ તે છે એ સંતો છે. બધા જ તે છે એ સાધુ સંતો છે. એ બધા સંતાન તમારા જ છે. સૌથી સમાન માતા, સૌએ સમાન તેથી. એ બધાની માતા પણ એક જ છે, એ પણ બધા માટે સમાન છે. એટલે બધા તેની માટે સમાન છે, સરખા છે. કોઈ માટે ઉચ્ચ નીચનો ભેદભાવ નથી. ના ઉચ્ચ નીચ કોઈ સંતાન સૌ તમારા, એટલે તમારા માટે કોઈ ઉચ્ચ કે કોઈ નીચ નથી. કોઈ નીચી જાતિનું, કોઈ ઊંચી જાતિનું એવું તમારામાં, તમારી માટે કોઈ નથી. બધા જ તમારા જ સંતાન છે. ચાહો બધા પરસ્પર, સાહો બધા પરસ્પર. ચાહો એટલે કે બધા પરસ્પર એકબીજાને મદદ કરો, બધા પરસ્પર એકબીજાને પ્રેમ કરો, એકબીજા સાથે પ્રેમથી રહો, સ્નેહ ભાવ રાખો. એ પ્રાર્થના કરે આ સંતાન સૌ તમારા, એટલે કે એ પ્રાર્થના છે એ બધા જ સંતાન છે એ તમને કરીએ છીએ, બરાબર. ચાલો સમજાયું બધા પોયમ? યસ મેમ. પૂછું તો આવડશે? ચલો પેલા તમારી જાતે કોણ એક્સપ્લેન કરે છે? યસ યસ મેમ, હું રીડ કરું. યસ બેટા. મેમ એક્સપ્લેન કરતા નો આવડે, રીડ કરું. કરો સંતાન સો તમારા ન્યાસ નથી સમજા. તમને જો આ હિન્દ માતા નો ફોટો દેખાડે છે ને, ભારત માતા, એને કે છે કે ઓ હિન્દ દેવભૂમિ, એટલે કે એ હિન્દ માતા તમે દેવ સમાન છો, ભગવાન સમાન છો. સંતાન સૌ તમારા, સૌ એટલે કે બધા, સંતાન એટલે બાળકો, અને બધા જ બાળકો તમારા છીએ. સમજાયું? પછી અમે બધા જ તે સાથે મળીને તમને વંદન એટલે પ્રાર્થના કરીએ છીએ. સ્વીકારજો અમારા, એટલે કે અમારી પ્રાર્થનાનો સ્વીકાર કરો. સમજાયું? Yes or no? Hello. Amen. Yeah.
ચલો મિસબા છે એ એક્સપ્લેન કરે છે ફેક મિસબા. શેખ મિસબા ચલો આટલી સરસ મજાની એક્સપ્લેનેશન આપી હોય પછી તમને સમજાવતા આવડવું જોઈએ એમ કે. નકવી વીસ નકવી હલારી ફાઈઝા હલારી ફાઈઝા અનમ ફાતેમા પુરાણી અનમ ફાતેમા પુરાણી પુરાણી અનમ યસ મેમ એક્સપ્લેન કરો તો બેટા જ્યાં તમે અટકશો ત્યાં હું તમને હેલ્પ કરીશ. ચલો ચલો અનમ હેલો મેમ તમે અવાજ નથી આવતો અવાજ નથી આવતો તમને? નહીં મેમ બરાબર જ છે. નહીં મેમ પ્રોપરલી જ આવે છે. બેટા એમ એવું થાય કે હું માઇક અનમ્યુટ હોય ને એટલે મારો અવાજ તમને ડબલ ડબલ સંભળાય છે. કોઈનો કોઈ ગર્લ્સ તો માઇક અનમ્યુટ હોય ને એટલે તમને મારો અવાજ એવો સંભળાય છે. હા ઓકે મેમ. ચલો શેખ આયશા શેખ આયશા યસ મેમ. સમજાવો તો બેટા ફર્સ્ટ ટુ લાઈન. આયશા યસ મેમ ફર્સ્ટ ટુ લાઈન સમજાવો. સાવ ઇઝી છે ફર્સ્ટ ટુ લાઈન. મેમ કેન આઈ એક્સપ્લેન? યસ મિસ વા. ઓ ઇન્દ દેવ ભૂમિ સંતાન સો તમારી, એટલે એમ કહે છે કે ઓ ભારત માતા બધા તમારી સંતાન છે, કરીએ મળીને વંદન સ્વીકારજો અમને, એટલે અમે સાથે મળીને તમને વંદન કરીએ છીએ, તમે અમને સ્વીકાર. ઓકે નેક્સ્ટ ટુ લાઈન. સાવ ઇઝી છે નેક્સ્ટ ટુ લાઈન તો. શું કહે છે નેક્સ્ટ ટુ લાઈન માં? મેમ એમ કહે છે કે હિન્દુ મુસલમાન વિશ્વાસી પારસી ને જૈન દેવી સમાન રીતે સંતાન છો તમારા, એટલે અમારા બધાનો એક કારે અને અમે બધા અમે બધા અલગ અલગ અમે બધા એક અલગ અલગ જાતિના છીએ પણ સંતાન તમારા જ છીએ. પછી શું કે છે? ઓશો તમે સૌને શુભ ખાન બક્ષી. બધાને સારું જમવાનું આપીને સારું જમવાની. તો આપણી પાસે જો ભગવાને છે એ ખેડૂત છે, ખેડૂતને બનાવ્યા છે, તો ખેડૂત છે એ ખેતી કરે છે તો આપણને જમવાનું મળી રહે છે. યસ મેમ. એટલે દેવભૂમિ છે એટલે કે શું કે છે કે આ ધરતી પર જો ખેડૂત છે એ અનાજ ન ઉગાવતા હોય તો આપણને અનાજ ખાવા મળી શકે નહીં. એટલે એમ કે છે તમે અમને પોષો, એટલે કે અમારું ભરણ પોષણ કરો, અમારું જે અમને જે છે એ સારું ખાન પાન આપીને ભેટ આપો.
એટલે અમે બધા સંતાન છીએ એ તમારી સેવા કરવા માટે તૈયાર છીએ. રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગ. રોગી એટલે રોગી અને નિરોગી. લાઈન સમજાવો તો. સમજાવો તે લાઈન. રોગી અને નિરોગી, નિર્ધન અને તવંગ. પછી નિર્ધન અને તવંગર એટલે અમીર અને ગરીબ. વેરી ગુડ. જ્ઞાની અને નિરક્ષર એટલે જ્ઞાની અને નિરક્ષર એટલે અભણ ને ભણેલા. વેરી ગુડ. આ બધા જ સંતાનો જે છે એ અમે તમારા છીએ, બરાબર. તો આવી વાત જે છે એ કરે છે. ઓકે, પછીની લાઈનમાં શું કે છે? વાલ્મીકી, વ્યાસ, નાનક, મીરા, કબીર, તુલસી, અકબર, શિવાજી માતા, સંતાન છો તમારો. બધા જ સંતાન તમારા છે. ઓકે ઓકે, કૃપા તો આન્સર આપી દે. ઓકે, એટલે માઇક મ્યુટ કરી દે છે બેટા. પછી શું કે છે? સૌની સમાન, તેથી સૌએ સમાન. શું કે છે ઈ? કે સૌએ સમાન, તેથી સૌએ સમાન, તેથી સૌએ સમાન. મેમ તમારો પેજ આજ અડધું જ આવે છે. શું કે છે? કાઈ દેખાતું જ નથી મને. સૌએ, અમે બધા સૌ સંતાન તમારા છે. સૌ, તમે પણ સૌના છો, બરાબર. તમે પણ સૌના માતા રૂપી છો અને અમે બધા સંતાન તમારા છીએ. ઓકે, અને અમે તમે બધાને ઉચ્ચ નીચના ભેદભાવ કર્યા વગર સારી રીતે ચાહો છો પરસ્પર એકબીજાને, એટલે અમે એવી બધા પ્રાર્થના કરીએ છીએ. એક્સરસાઇઝ નંબર 3 થી સ્ટાર્ટ કર્યું છે તો એ કદાચ 15 મિનિટ લેશે. 10 મિનિટ બાકી છે લેક્ચર ને, 10 મિનિટ બાકી છે એટલે 10 મિનિટ રેકોર્ડિંગ કરીને મોકલી દો, વાંધો નહીં. કોઈને